नारे नहीं जो से कहू ता पिता जी टाइम ना चाप तू तो मन मातु का जा जा आप भी हो तो पियो ना तो करवा तो करी लियो पसे माने कहता नहीं ना खुदाड़ो होए पूरा इसने पीणो पूरा चा पी पर से मारा बीच को मशीन को काम धंधो खोलवाने करी से तमे तैयार ना तैयार हो सो बस लाव जो भाई चाल जे बे आज चुमा काका जीवन ने आवखत आऊ करी बरोबर पेला बदा तो ओखमो नता आ तो जीवन ने बदन कीधु ताने बदन खबर पड़ी के जीवन तो आली दीदी सजा अमु जीवन नु कोम पती जो अब आपलो कोई कोई नो दुश्मन रहो नहीं बदा आपला भाई बन भाई जेवा आओ अमु मु तो कहू छु आपला घर से रीतना चलाबो पैसो से रीतना कमाओ कोक ना कोक सीधी रीतना तो कोई पैसा आपबाना नहीं बरोबर एक ओक धंधो करिए सोमा काका धंधाय गणा कई ना या पण कोई एक धंधा मो हरखे बेहा छ તમારી લોક ફેરવી જાય છે નહીં દેખાતી કોક એવો હાથમાં તો આવો જો કે મુર્ગો ચોમા કાકા કોઈ હાથમાં ના આવે પણ મગજ વાપરવું પડે કે શે રીતના પૈસો નાખશું તો શે રીતના પૈસો પેદા થશે દાગીના ધોવાનો ધંધો ચાલુ કરશું દાગીના ધોવાનો તને ફાવશે ફાવે ખરો પણ એમાં લોકો અત્યારે વધારે માર પડે છે માર પર તારા ગોમ માં ભેગા થઈ જાય તો બધા પકડી મારે છે ના તો નહીં કરવો એ ધંધો બૈડા કાઠા હોય તો કરીએ ના એ ધંધો નહીં કરવો માર ખાવાનો નહીં ગાડીઓ લે વેચનો કરવો છે હવ દલાલી હા ચાલશે દલાલી નહીં સીધી લાંબાની બાકી દણીન ઘેરથી અને પછી બારે બાર પહેરાઈ દેવાની કોકરી એ ચાલ આપડે પૈસા લઈને છૂટા હા એ બરોબર પણ હાલ ગુજરાત થોડા ઘણા પૈસા તો જોવું કે એટલા પડ્યા છે હાલ રૂપિયો નહીં મારા પાન જિંદગી માં કદી હરી જેલી સાયકલ છે બીજું કોઈ લાયા છો આ લાવ ભાઈ હું લાયા કેમા કોઈ હમુ એ ના જોવા હોય તો બધામાં ભણો બે નાખડે હોય ને તો બધા અમારો હમુ એક જ કલર નું છે આશેલા કલર નું નાટક કરવા વાળા હોય હમુ હવ તો એ વાત સાચી નાટક કરવા ચોમલા મફત નાટક નહીં થતો તારા જેવું પેલા રાજસ્થાન ના ઊંટ જેવું છે જેમ રાજસ્થાન માં ઊંટ બાવળિયા ભરે એમ તારા જિંદગી માં એવું જ છે મોટી નવાઈ છે ખાલી મફત ની કોક ના ચા પીવા એસી રૂપિયા ચાપો પણ લાવજે પેલા પૈસા લાવ નહીં પી કોઈ અમે કોઈ તને તારે ચા પીવાના મેલ કપાવાના કોચ રૂપિયા ચા પીવી છે હું પી દઉં મફત ની ચા મેં કોઈ ને પીતા નહીં ખેમલા તને ખબર નહીં પછી લે ચા પીજે અને બાલ કપાઈ દેજો બે જણ ના હોય તો ટોલી કરાઈ દેજો શોમા કાકા
નાસ્તો કરજો, ચા પીજો, બાલ કપાઈ દેજો, ટોપું નવું લાવી દેજો. મારું એ કેવું છે, કોઈ જાત નહીં કે એવું નહીં, આ બધા પૈસા આયા છો થી વન પાણી એમ કઉ છું. એ વાત તો સાચી, જે ભીખ માંગી ખાતો હોય એ પૈસા એટલા બધા લોટ લાવજે. લે રાજ્ય નું નહી, અમેરિકા થી મંગાવી સ્પેશિયલ વિમાન માં આપણા દેશ માં આવા કલર વાળું કુટર જોઈ હતી અમેરિકા સુધી ની વાતો કરવા માંડ્યા, જેના પાસે કશું નતું, ખાતો હતો એના પાસે આટલા બધા રૂપિયા આયા છો થી પાછા પપોચ ને 10,000 રૂપિયા તો આપણા ચા પીવા દીધા. નોકરી રાખીએ ચાલુ કરવાડો છો, હું ચાલુ કરવા દઉં એના નોકરી દો. તમે કે નોકરી ઊંચું વિચારો, ઊંચું આ બધું આવ્યું છો થી હું તો કઉ છું. ચોર માણસ છે, આ પૈસા આયા છો તેવાના પહાડી. એ તો કોક ના કોક તો ડાળમો કાઢું છે, ઓના પાછળ જવું તો પડશે. લેજો આ કોઈના પહાડ 5 રૂપિયા નતા, 500 ની નોટો ની થકી વાળવા માંડ્યા એટલે જાદે બાઈક. અરે જોઈશું કરવી પડશે, ચોથી પૈસા લાવીશ, એ બધી વર રાખવી પડશે. જેના પાસે કશું નતું એને માલ બનાવી દીધો, અને આપણે અત્યારે વર્ગન કિમિયા ખોલીએ છીએ પૈસા કમાવાના. પૈસા તો આપણે જોઈએ કોઈને ખબર ના પડવી જોઈએ.
કોઈ દેખાતું નહીં, કોઈ નહીં છે. માં હું છું માં, જો છો તને આ બાજુ જો, પેલા ખૂણામાં તો જો ખાલી તોરણ બનાવ્યા છે. ઓહો હો 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 હો, કેટલા બધા પૈસા છે ખાલી જો, કેટલી ઘણી નોટો છે. આવી પડી રહેલી ફેક્ટરી માં કોઈ હારું કોમ તો કરતા નહી હોય કે પડી ફેક્ટરી માં કોક બે નંબર નું કોક માં છે, કોક ખરાબ કોમ છે, તાને જ આટલા બધા રૂપિયા. જેના પાસે ચા પીવાના પૈસા નતા, અત્યારે લોકો ને ચા પાવા માંડે એટલે બંડલ નાખતા હતા આપણા ઉપર. તે તને પૈસા નહીં આલે વાપરવાના, વાપરવાના પૈસા તો આલે છે સરપંચ. પણ તું આજે એક બંડલ લઈ જતા રહું, એક બંડલ નહીં લેવાનું સરપંચ. એક મુર્ગી લેવાની આયા, હોનાનો એડો મળતી આખી મુર્ગી જોવા સામાલ લ્યો, એડું લેવાનું નહીં. એ તો ખેમા જેટલી મજૂરી કરીએ તાનો કુકરો હાથમાં આવે તો તાને હોનાનું એડું નેકરે ખબર પડે છે કે નહીં? રૂમા કાકા એ બધું જવા દો સરપંચ, મારી વાત સાંભળો. આ ગમે તે ધંધો હોય એમો કાયદેસર અડધો ભાગ કરી દો. હા બરોબર, આ પૈસા તમારા, ચાર ચાર પૈસા અમારા. મે બે જણા. એ સોમલા તેલ અમારું પડી ગયું છે અમે, તને ખબર છે? એ ગેમ બેઠા કોઈ નોટ થઈ ગયો. હેલો પોલીસ બોલાવી આવીએ છીએ. હેલો એ ખેમા પાછો ખેમા, તને હાથમાં પૈસા નહીં લે, નહીં તો તારા પરવાના પૈસા લે. મારા જિંદગી બોલા, એક રૂપિયો લેવો નહીં. અડધો ભાગ ના કરો તો હું તો હારી, અડધો ભાગ જ કર, હું ના હોય કરશી. અડધો ભાગ કરજો. એ સોમલા તને ખબર છે ને, ભંગનો માણસ પગે દી કરતા હોય તને હું રિયા કમ્પ્લીટ પૈસો જેવી મેં કાઢે જોઈ લેજો, કોઈ ખામી તો નહીં. કશી ખોબી નહીં, ઓરિજિનલ છે. એટલે સરપંચ આ પલાળી પલાળી છે, હું કહો છો કોઈ ખબર ના પડી. એ પલાળી ને હુકવી નહીં, આ મશીન નહીં દેખાતું. એટલે મશીન આનું છે. નોટો છે પણ કોઈ નોટો હુકમા નહીં આયા હોય કે ના, ઇન્ડમ બંડલ વાપરવા નતો આવ્યો તને. નોટો છાપવાનું મશીન સારી. હજી તો ખેમા તને ખબર નહીં, ગામમાં કરોડપતિ માં નામ આવશે ને તો અમારું ભણા બેનું આવશે. અંગાતી અંગાતી નેચી લીટી માં અમારું આબુ જોવા, ને આ બધો ધંધો ચોપટ કહીને ખાવશો તમને કહી દીધું. ખેમા એવું ના કરતો, તને થોડા થોડા હલશું વાપરવા. હું તો કઉ છું એક રૂપિયો આપડે આલવો નહીં, બધા લઈ લઈએ, ના હોય તો પોલીસ ને જોણ કરશું ને તો એમાંથી બંડલ નહીં જોતું, આખું મશીન જ જોવા છે. સોમા કાકા હું કેવું? હા બરોબર, હીરા ગમો કરોડપતિ થઈ જાય આપડે, હું જોઈ રહું. હું તો કઉ છું ખબર છે અમે કેટલી મજૂરી કરીને આ મશીન લાવ્યા છે. લાઈન હાલી પોણા લાખ માં હતું, બે લાખ માં હતો, અમારે નહીં ધોર. અત્યાર સુધી તમે ધંધો ચલાવ્યો કે ના ચલાવ્યો? જેટલા કમાવાના હતા એટલા કમાઈ લીધા. અમુક વારો અમારો આવ્યો, નકર કોતો તમે નહીં, કોતો અમે નહીં, અમારે નહીં લેવા, તમને નહીં લેવા દેવા. હું કેવા સરપંચ, રી નહીં આવતી ગોમો રૂપિયા વાળા તમે થો, અમોન હું મળશે શકોરું. અને અમે તો જો પોલીસ ને જોણ કરશું તો 10 વર્ષની સજા પણ છે તમને, અને વત્તા અમોન 20% ભાગ જે થતો છે
લાખે 20,000 રૂપિયા તો મળવાના જ છે, તો તમે 25 તો લાખ સાપ્યા તો હશી કે કરોડ સાપ્યા છે, તો લાખ લાખ આપણા ભાગમાં નહીં આવે, કરોડ સાપ્યા છે હવે તો. એટલે હું તો કહું છું હજી તમારા પાસે ટાઈમ છે, સમજવું હોય તો સમજી દો અને મશીનો મને આલી દો ખાલી. હું તો કહું છું એક દારો ના દેવો, કેવા એક દારો નહીં, હાલના જ એક મિલિટ નહીં, આ મશીન સીધું અમારા જ જોવ, કેવા એક દારો રવાજો પણ સાપી દે. અત્યાર સુધી તમે સાપ્યા છે કે નહીં સાપ્યા? અમે કશું બોલ્યા પણ સાપા ઓછા પાડું છું પૈસા જી. અમે રૂપિયા વાળા થો, હું એજ કઉ છું, હળીમળી ધંધો કરીએ તો તમને ફાયદો થાય ને મને થાય. જો પોલીસ ની જોણ થાય ને તો બે ટોકરી વગાડતા રહી જાવ, પોલીસ કદી નોમ ના લેતા. હું તો કઉ છું મશીન હશે ને તો આજ ને તો કાલે કરોડપતિ થો. એટલે હું કઉ મશીન ના મારા પૈસા તો ઘણા થઈ જશે સંભાઈ, કેવા પણ મશીન નો ખર્ચો તો મને આલવો પડે, ખર્ચો આલી દે. પૈસા તો નહીં, પૈસા તો હોય ના હોય ના બે નંબર ની વાત છે, જવા દો ગમે તે કઈ નાખીએ છીએ, પણ આખું મશીન હાથમાં આવી જાય છે. એક વખત મશીન આવી ગયું ને આપણા હાથમાં, એટલે જેટલા સાપ પાવા ને એટલા સાપી નાખ્યું. ખડો મારા ગાતી, આ મશીન આવતો તો જીવ નહીં જતો, કારણ કે રૂપિયા તો અમારા પાસે ઘણા જ, પણ રૂપિયા તો વપરાઈ ગયા, પણ મશીન હોય તો ફરીથી સાપતાય ફાવે કે શું કરવાનું? તમે અત્યાર સુધી એટલા તો સાપી નાખ્યા છે, અમારું ભાંડું કેવું ચાલશે? પણ આ બેન કુકરી જતી રહેશે, એનો મેળવાવાની પર કુકરી કુકરાનું શું કહેવાનું? એ કુકરી લેવા માટે જ અમે આવ્યા છીએ, પણ નમૂનો તો બતાવો. નહીં જો મા કાકા દુઠ્ઠું બોલ બે કાગળ પડી રહ્યા છે, હજી તો બીજા ચક્કા ઘેર પડ્યા છે, કાગળ લેવા કાલ જવું પડશે પાછું. આમ તો માન નહીં લાવો, અમે લઈ દેશું કાગળ તો. એક દારો નહીં, એક મિલિટ નહીં સરપંચ, આ ધંધો તો અમને શીખવાડો જ પડશે, પૈસા છે રીતના નીકળું અમો. ખેવા એટલે કોઈ હું પેલા તને ના શીખવાડે, નહીં તમે તો અમારું પૈસા આલ્યા કે મશીન લઈને જતા રહો પાછા. એટલે અમે હું તમને બોટ લાગીએ છીએ, બે નંબર માં કોઈ દારો વિશ્વાસ નહીં રાખવાનો કોઈનો, આ તો અમારા જીવે ચાલતો નહીં, પણ શું કરે બોલજો. આના પૈસા કેટલા આલવાના? 3 લાખ રૂપિયા છે. 3 લાખ? ખેવા શોભા કાકા સરપંચ એટલા બધા પૈસા વાળા? કેમા આ તો નહીં સસ્તું આવતું, અડધા કાપી ને કીધા માર મામાઈ. એટલે કોઈ આ પેપર છાપવાનું મશીન નહીં ખેમા પાસે? ઘેર કોઈ પડ્યું નહીં, આગુ પાછું કરો એવું? આગુ પાછું તો બૈરાનો દાગીના પડે, વેચી મારો કે તાને એક વખત આલ્યા છેડી મચી સાપી લઈ જ લેવાના છે કે પૈસા? તો હવે તો ગોમોપલા ચેવડદા પણ મેં લેવું ગમે તે પાવે, તો હાલ પૈસા લઈને હું તમારી વાટ જોઈને બેઠો છું. એ તો અમારો નસીબ જોર કરતા છીએ, અમે હોટલ ચાપીતા હતા, તમે ઠેકા નાશા. આ પૈસો વસ્તુ જેવી છે સરપંચ, જો જીરવી હકે ને તો કરોડો પચી થઈ જાય, અને ના જીરવી હકે તો રોડ પચી થઈ જાય, એવું છે. પણ બીજા કોઈને કેતા નહીં હો, અમે કોઈ તમે દબાવ આપશો અને અમે દબાવ આપશું. સરપંચ આખા ગામમાં કે કોઈને કોનો કોણ વાત નહીં થાય, ના મશીન અમારા પાસે છે ને, અમે કરોડપતિ થઈ જશું તમે જોઈ લેજો. મશીન એવું છે ને વગરા વસી પડે રહણ અને બનાવશો ને તોય નોટો સાફ છે, મને ખાલી ચાર્જિંગ જ કરવાનું છે. ચાર્જિંગ જ કરવાનું? કોઈ લાઈટ થી કોઈ નોટો ના સાફા રે પાછું. સરપંચ તમે જોરદાર ધંધા લાવી દો છો, આવું ચાર્જિંગ ધંધા લાવીએ છીએ પણ શરી કૂતરા તૈયાર ના તૈયાર નથી કે તમે રોટલી લઈને અહીં ખાઈ જતા રહો છો. સરપંચ એ તો એવું જ હોય, પોતાનું ધ્યાન રાખો. જીવ ચાલતો નહીં, પણ હું કરે કે આમ ના છૂટકે અમારે હલવું પડે છે મશીન. ખેવા મશીન તો હલવું જ પડશે સરપંચ, આજે તમારા મેળો આ કાગળ ખરો ને, કાગળ ખરો ને, તો કાગળ 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 એ મોય જતો રહ્યો. બરાબર મોય જાય તારે પેલો માંગ નખ તૈયાર થઈને આવે ને.
છે બાજુ તૈયાર થઈને આવો કોઈ નેકડી તો ના ખેમા કોઈ ટાઈમ લાગે કોઈ આ તો કોઈ મણો ને નહીં દે ચિત્રી બહાર કાઢી નાખ આમાં કઈ શીખવારું લાલ બટન સાગે નહીં આ રે લાલ બટન આ લાલ બટન દબાય ને એટલે સીધી લાલ લોટરી ના બે જાની એ રે બહાર નેકડી જાય દબાય તારા હાથે દબાય દમણી શિવા કાકા આવી આવા દાવ ના આવ્યો છપાઈ દે આમાં તો કરોડપતિ શમો ભાઈ એન્ડ ખેમો ભાઈ કરોડપતિ કમ્પ્લીટ હોટલ આઈ કે લે પોતદાર ચાપી જે 2000 નાસ્તો કરે બીજું ગમે તે કરજે પણ પોલીસ નું નામ ના લે તો હા માજી ચિંતા ના કરતા અમારા પાયણ આવી ગયું એટલે પોલીસ પોલીસ કોઈ ના જોડે પણ આવું તપાસ વળી કોઈ જો હોના તે કાટ્યું વસીલ લઈ જો કે એ ભાઈ આ તે મારા ભણા નું આ દિલ દુખાયું છે એક વીઘો જમીન તો સકા મારા પાસે એરિયા વેચી સીધા 3 લાખ રૂપિયા ના કાગળ એટલે એના 3 લાખ રૂપિયા ના કાગળ લાવશું ને એટલે ગોમ માં લાખોપતિ થઈ જવું અને એના 1 લાખ રૂપિયા ના કાગળ લાવશું ને એટલે ગોમ માં કરોડપતિ થઈ જવું અને પછી ના પછી તો ગણ્યા માં ભેગું હાથમો ખંડ ભર્યા જાવ બોલે આગળ ખભા કરજો મશીન હે માતાજી માર જય માતાજી. મિત્રો, આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલ ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.